विद्यार्थी मित्रों, आज धोरण सात गुजराती विषय एमा आपणे पांच यूनिट सुधी अभ्यास कर्यो अने हवे छठ्ठो यूनिट आपणे आव्या। ए छठ्ठा यूनिट शीर्षक छे नर्मदा मैया अने एना लेखक से रमण सोनी। अहीं आ गद्य छे ए थोड़ूक लांबू होवाथी आपणे बे पार्ट में आ गद्यनो अभ्यास करीशु। तो शीर्षक छे नर्मदा मैया। आपणी रमण भाई सोनी एमणे नर्मदा मैया शीर्षकथी आ गद्य लख्युं छे। नर्मदा मैया एटले गुजरातनी जे नदी छे, जे लोकमाता छे, गुजरातनी जे जीवादोरी छे, एना विषेनुं अभ्यास आपणे करवानो छे। तो सर्वप्रथम पाठ्यपुस्तकमां जे पण परिचय आपवामां आव्यो छे ए आपणे जोईए। आ प्रवास वर्णनमां लेखके लोकमाता नर्मदानो सरळ भाषामां सरस परिचय करावियो छे। आ एक प्रवास वर्णन छे। आ प्रवास वर्णनमां एटले आ प्रवास वर्णन छे अने एमां लेखक श्री रमण सोनी छे ए लोकमाता नर्मदानो सरळ भाषामां એટલે કે સરળ ભાષા એટલે બધાને સારી રીતે સમજાય એવી ભાષામાં અને સરસ રીતે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે। લોકમાતા શબ્દ અહીંયા પ્રયુક્ત થયો છે અને એ લોકમાતા શબ્દ છે એનો અર્થ થાય છે લોકોનું ભરણ પોષણ કરનાર અથવા તો ઉછેરનાર માતા। અને આ શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો નદી માટે કાકા કાલેલકર છે એમણે આ શબ્દ પ્રચલિત કર્યો છે લોકમાતા। આગળ નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે। નર્મદા મૈયા ગુજરાતની જે નર્મદા નદી છે જેનું ઉદ્ભવ સ્થાન અમરકંટક, બરાબર, એ નર્મદા મૈયા છે, નર્મદા નદી છે ખરા અર્થમાં એટલે સાચા અર્થમાં એ ગુજરાતની લોકમાતા છે, ગુજરાતના લોકોનું ભરણ પોષણ કરનારી છે અને જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર, બરાબર, એ નર્મદા મૈયા નર્મદા નદી છે એ ગુજરાતની, એવું કહી શકાય કે જીવનનો મુખ્ય આધાર છે, જીવાદોરી છે એવું આપણે કહી શકીએ। આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોય તેવી રસાળ શૈલીમાં કરી છે। અહીંયા આ ગદ્યમાં લેખક છે એ આપણે પોતે જ પ્રવાસ કરતા હોઈએ તેવી શૈલીમાં અહીંયા વ્યક્ત કરીએ છીએ, બરાબર। તો આ રીતે આપણે નર્મદા નદી છે એ નર્મદા નદીનું પ્રવાસ વર્ણન અહીંયા નર્મદા મૈયા નામે જે રમણ સોનીએ લખ્યું છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ। ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ। મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી। તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય। એટલે અહીંયા લેખક કહે છે કે ચાલો આજે આપણે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ અને પછી લેખક પ્રશ્ન કરે છે કે મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? પ્રશ્નાર્થ કરે છે કે મુસાફરી ઘણી બધી લાંબી છે એમ અને પછી ઉત્તર આપે છે 1312 કિલોમીટર જેટલી। તમને થશે અરે કેટલી લાંબી। આ પ્રવાસ વર્ણનમાં આ પ્રવાસ 1312 કિલોમીટર જેટલો છે એટલે તમને લાગશે ક્યારે કેટલો લાંબો પ્રવાસ છે, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય। એટલે કહે છે કે આ પ્રવાસ ક્યારે પૂરો થાય અને કેવું થાકી જવાય
બરાબર, પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું, નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, ને મજા એટલી જ આવશે. ને આ લેખક જણાવે છે, શું જણાવે છે કે આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. એટલે પંખીની પાંખે એટલે ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને, ઊંચેથી જે વહેતું પાણી હોય એની ઉપર નજર રાખી, અને પાણીના પ્રવાહે, પાણીના પ્રવાહે એટલે પ્રવાહની જેમ ધસમસતા, જેમ પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય એમ. એટલે લેખક કહે છે કે એનો આપણને થાક નહીં લાગે અને ખોટો સમય પણ નહીં જાય અને આપણને મજા એટલી જ આવશે, એટલે આનંદ એટલો જ આવશે. આગળ, મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. એટલે લેખક માનસિક રીતે તૈયાર રહેવાની વાત કરે છે કે મનને તમારા તૈયાર રાખજો, તમે માનસિક રીતે તૈયાર રહેજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. બરાબર, ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. ગુજરાતની પૂર્વ દિશા એટલે ત્યાં મધ્યપ્રદેશ શરૂ થાય. આપણે જઈશું મધ્યપ્રદેશમાં, પણ છેક પૂર્વ તરફ ત્યાં મેકલ નામનો પર્વત છે. બરાબર, આપણે જઈશું મધ્યપ્રદેશમાં પૂર્વ તરફ અને ત્યાં એક મેકલ નામનો પર્વત પણ છે. એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક, અને તેની તળેટીમાં એક મોટું સરોવર છે, વિશાળ એટલે મોટું, અને એ સરોવરનું નામ છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા અને ત્યાંથી નીકળે છે આપણી નર્મદા નદી. બરાબર, એટલે આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નર્મદા નદી છે એ મધ્યપ્રદેશનું જે અમરકંટક સરોવર છે, એ સરોવર એનું ઉદ્ભવ સ્થાન છે, ત્યાંથી આ નર્મદા નદી નીકળે છે એવું આપણે અહીંયા ચોક્કસપણે કહી શકીએ. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખાએ દેખાય એ જ નર્મદા. બરાબર, ત્યાં આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશ છે એના બે આડા ભાગ પાડતી, એક ચળકતી અને એક સરકતી જે રેખા દેખાય એ જ આપણી નર્મદા નદી છે. હવે એ ભાગ છે, એ ભાગનું અહીંયા સ્પષ્ટતા કરે છે, ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. એમાં ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત તરીકે અને નીચેના ભાગને આપણે દક્ષિણ ભારત તરીકે ઓળખીએ છીએ. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, અને વળી પાછું કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. જોઈએ એ પર્વતો, ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહેશે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. આપણે ઉત્તર તરફ જોઈએ તો વિંધ્ય નામનો પર્વત અને દક્ષિણમાં જોઈએ તો સાતપુડા, અને એની વચ્ચે ધસમસતી અને ઉછળતી કૂદતી વહે છે આપણી નર્મદા નદી. આગળ, તમને ખબર છે નર્મદાનો અર્થ, પ્રશ્નાર્થ કરે છે, તમને ખબર છે નર્મદાનો અર્થ, જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. અહીંયા નર્મદાનો શાબ્દિક અર્થ આપવામાં આવ્યો છે. લેખક કહે છે તમને ખબર છે નર્મદા નદીનો અર્થ, નર્મદા નદીનો અર્થ નર્મ એટલે આનંદ. બરાબર, જે આપણને આનંદ આપનારી છે તે નર્મદા, એવો અર્થ થાય. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. એના કિનારા પરની જે શોભા છે એ આપણને ખૂબ જ આનંદ આપનારી છે. આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય, ખુશ થઈ જાય, આનંદમાં આવી જાય એવું છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. અહીંયા લેખકે જે ત્યાંની પ્રકૃતિ છે એ પ્રકૃતિનું વર્ણન કર્યું છે કે ઠેર ઠેર એટલે જગ્યાએ જગ્યાએ સુંદર વૃક્ષો, સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા અને નીચા
पहाड़ों पर्वतों तो वही क्या लीलोतरीवाला सुंदर खुला मैदान आ बधुज एटलू रमणीय अने सुंदर लागे छे कि आपण आपणू मन छे ए आनंदित बनी जाय छे। नर्मदा क्यांक एकदम शांत क्यांक दौड़ती कूदती एटले एने रेवा पण कहे छे। रेवा एटले कूदनारी बराबर। एटले लेखक अहींया परिचय करावे छे कि नर्मदा क्यांक एकदम शांत छे तो क्यांक दौड़ती कूदती एटले एने रेवा पण कहे छे। रेवा एटले कूदनारी बराबर। एटले नर्मदा नदी छे क्यांक शांत छे तो क्यांक वळी दौड़ती कूदती आगळ प्रवाहमयी रीते चाली जाय छे बराबर। एटले एने रेवा पण कहे छे। रेवा नर्मदा नदीनुं एक नाम छे रेवा अने रेवानो अर्थ थाय छे कूदनारी। क्यांक ए धोध बनी जाय छे अने क्यांक पहોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી બરાબર। એટલે લેખક જણાવે છે ક્યાંક એ ધોધ બની જાય છે તો ક્યાંક પહોળા પટે ધીર ગંભીર બરાબર। આવી સરસ નદી એટલે આપણી નર્મદા નદી। આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। આપણા ઋષિ મુનિઓ જે છે એના સુંદર કિનારે યાત્રા કરતા યાત્રા કરી અને એના વખાણ એની એના વખાણ કરતા થાકતા જ નથી એટલે એની પ્રશંસા કરે છે બરાબર। એની પ્રશંસા વખાણ કરવા એટલે પ્રશંસા કરવી થાકતા નથી। અને પછી આગળ જણાવે છે કે તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે બરાબર કે તમે તમારા દાદા છે દાદી છે એને આ પ્રકારનો જે સ્ત્રોત છે એ સ્ત્રોત ગાતા સાંભળ્યા હશે। સ્ત્રોત એટલે દેવી દેવતાની છંદોબદ્ધ સ્તુતિ કરવી એને આપણે શ્લોક તરીકે ઓળખીએ છીએ। શું શ્લોક છે? ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે બરાબર। અહીંયા ત્વદીય પાદ પંકજ નમામી દેવી નર્મદે એટલે એનો અર્થ થશે હે દેવી નર્મદા મૈયા નમામી દેવી એટલે હે દેવી નર્મદા મૈયા પાદ પંકજમ નમામી એટલે તારા ચરણ કમલમાં હું નમન કરું છું। એનો અર્થ થશે હે દેવી નર્મદા મૈયા તારા ચરણ કમલમાં હું નમન કરું છું બરાબર। આવું આપણે જે આપણા વડીલો છે સ્વજનો છે એને કહેતા આપણે સાંભળ્યા જ હશે કારણ કે એ નર્મદા નદી એ લોકમાતા છે આપણી જીવાદોરી છે અને એ સ્પષ્ટપણે આપણે એવું કહી શકીએ કે આપણી માતા ગણાય અને તેથી ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે હે નર્મદા મૈયા તમારા ચરણ કમલમાં હું નમન કરું છું એવું આપણે આપણા વડીલો પાસેથી સાંભળીએ છીએ। લો આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા। સુંદર જગા છે અને આમ પ્રવાસને આગળ વધારતા વધારતા અને વાત કરતાં કરતાં જબલપુર પાસે ભેડાઘાટ છે એ ભેડાઘાટ આપણે આવી પહોંચ્યા। ખૂબ જ સુંદર જગ્યા છે। આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ બરાબર। આરસ પહાડના ઘેરા અને પીળા ખડકો વચ્ચે શાંત થઈ અને ત્યાંથી નર્મદા નદીનો પ્રવાહ છે વહે છે। ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ ગયા। આ જગ્યાને બંદરકૂદ કહે છે બરાબર। ચાંદની રાત છે અને નૌકા વિહાર એટલે કોઈ જળાશયમાં હોડીમાં બેસીને ફરવું એને આપણે નૌકા વિહાર તરીકે ઓળખીએ બરાબર। તો ચાંદની રાતે નૌકા વિહાર કરવાની કેવી ખૂબ જ મજા આવે આનંદ આવે અને પછી જણાવે છે ને જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે અને અહીંયા જે પર્વતો છે એકદમ નજીકમાં આવી ગયા છે અને જાણે કે આપણી સાથે વાતો કરતા હોય એવું લાગી રહ્યું છે। આ જગ્યાને બંદરકૂદ કહે છે અને આ જગ્યા છે એને બંદરકૂદ તરીકે ઓળખવામાં આવે છે।
આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે, વચ્ચે નદી માતા જોયા કરે, એ વાંદર વાંદરાકુદ. બરાબર બરાબર. એટલે ત્યાં જે પર્વતો છે એ એક પર્વત પરથી સામેના બીજા પર્વત પર વાંદરા છે એ કુદાકુદ કર્યા કરે છે, એટલે એ વાંદરાકુદ. બરાબર. કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા. બરાબર. અને આગળ ઉપર અહીંયા એક બીજી વસ્તુ પણ જણાવવામાં આવે છે કે જૂના જમાનામાં, પ્રાચીન સમયમાં, બરાબર, સુરવીર, બરાબર, સૈનિકો છે એ પોતાના ઘોડા પણ અહીંયા એક પર્વતથી બીજા પર્વત ઉપર કુદાવી જતા હતા. ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. બરાબર. 64 જોગણી એટલે 64 યોગીની. બરાબર. જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. બરાબર. અને 108 પગથિયાવાળું ત્યાં 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર પણ આવેલું છે. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર. આ નર્મદા મૈયા છે એ નર્મદા મૈયાના કિનારા ઉપર મંદિરો કેટલા બધા અને ઠેર ઠેર એટલે જગ્યાએ જગ્યાએ મંદિરો આવે. હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મૂસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુમાધાર વરસાદ. એટલે લેખક અહીંયા જે ધુમાધાર નામનો ધોધ છે એનો પરિચય કરાવવા આપણને માગે છે. એટલે સર્વપ્રથમ લેખક છે એ આપણને ધીરે ધીરે એ ધુમાધાર નામનો જે ધોધ છે એની તરફ લઈ જવા માટે એ વાત કરે કે હવે થોડા આગળ જઈશું ને પછી કહે છે કે નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મૂસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? બરાબર. મૂસળધાર, મૂસળધાર એટલે સાંભેલું, મૂસળ એટલે સાંભેલું. બરાબર. સાંભેલા જેવી જાડી ધારે પડતો વરસાદ છે એને આપણે મૂસળધાર વરસાદ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે એને આપણે કેવું હોય તો એમ પુષ્કળ વરસાદ પડતો હોય તો આપણે એમ કહીએ કે ધુમાધાર વરસાદ પડે છે. એટલે લેખક પાછું ધુમાધાર શબ્દનું સ્પષ્ટીકરણ જો અહીંયા કરે છે. ધુમા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુમાધાર નામની જગાએ નર્મદા ધોધની જેમ પડે છે. બરાબર. ધુમા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. એ ધુમાધાર નામની જે જગા છે, જે ધોધ છે, એ ધોધ ખૂબ જ રમણીય અને સુંદર છે. એ ધુમાધાર નામનો જે ધોધ છે ત્યાં નર્મદા નદી ખૂબ જ ઊંચેથી ધસમસતી રીતે પોતાના પાણી દ્વારા વહે છે. જો એનો પરિચય કરાવે છે. હવે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે, ઊંચા પર્વત ઉપરથી નીચે મોટી મોટી જે પથ્થરની શિલાઓ હોય છે એ શિલાઓ ઉપર પાણી પડે એટલે શું થાય? આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે. ફીણ ભરેલું સફેદ પાણી હોય એ એકદમ ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય. અને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા સૂક્ષ્મ બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. એટલે એ અદ્ભુત અને સુંદર દ્રશ્ય છે. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. ત્યાં તડકો હોય તો મેઘધનુષ્ય, મેઘધનુષ્ય એટલે ધનુષ્યના જેવું અર્ધગોળ આકાશમાં જે આપણને દેખાય, સાત રંગમાં દેખાતું રમણીય દ્રશ્ય જેને આપણે કહી શકીએ. બરાબર. તો તડકો હોય ત્યારે મેઘધનુષ્ય પણ ત્યાં દેખાય ને પાણી પડવાનો અવાજ છે એ અવાજ જાણે કે એવો આવી રહ્યો હોય કે વનનો રાજા સિંહ છે એ ગર્જના કરતો હોય અને અવાજ આવી રહ્યો હોય એવો પાણી પડવાનો અવાજ આવે છે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ અને આજુબાજુ સાવ ખુલ્લો પ્રદેશ. આગળ જતાં પ્રવાહ સહેજ ધીમો પડે અને આગળ જતાની સાથે પ્રવાહ છે એ સહેજ ધીમો પડે છે.
આ પથ્થર શંખજીરુના સફેદ સુમાળા પથ્થર છે, અને ત્યાં પથ્થર છે શંખજીરુ, શંખજીરુ એટલે સફેદ, એટલે અહીંયા શંખજીરુનો અર્થ થશે કોમળ ચળકતો જે પથ્થર હોય એને શંખજીરુ કહેવામાં આવે. બરાબર, કેવો? કોમળ ચળકતો પથ્થર, બરાબર, જે ચળકાટ ધરાવે છે અને જે કોમળ હોય છે, બરાબર, એવા સુંવાળા પથ્થર ત્યાં જોવા મળે છે. થાય કે થોડા વીણી લઈએ, બરાબર, અને આપણને એ પથ્થર જોતાની સાથે જ એવું થાય કે ચાલો ને થોડાક લઈ લઈએ, વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે, બરાબર. હવે લેખક કહે છે કે થોડી આપણે ઝડપ કરીશું, બરાબર, અને અહીંયા ઇટારસી અને હોશંગાબાદ, બરાબર, જે મધ્યપ્રદેશના શહેરોના નામ છે, ત્યાં આગળ નર્મદાને કિનારે, બરાબર, ત્રાંસા અણીદાર પથ્થરો છે. ત્યાં આગળ નર્મદાના કિનારે ત્રાંસા અને અણીદાર પથ્થરો આપણને જોવા મળે છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે, ધ્યાન રાખીને ત્યાં પગ મૂકાય. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ, પરંતુ આપણે તો પંખીની આંખે, પંખીની આંખ કેવી હોય? એ પંખીની આંખ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ હોય તો એ પંખી એને જોઈ લે છે, એને નિરખીને જોઈ લે છે, બરાબર. અને ઊંચીની પંખીની પાંખે, પંખીની પાંખે એટલે અહીંયા એમ થાય છે ઊંચેથી વહેતા પાણીની નજર જેમ રાખીએ એ રીતે આપણે આગળ પ્રવાસ કરવાનો છે, બરાબર. તો અહીંયા આપણી જે નર્મદા નદી છે એ નર્મદા નદીને રમણ સોનીએ જે પ્રવાસ વર્ણન દ્વારા આપણને અહીંયા આપણે પોતે જ પ્રવાસ કરતા હોય એવી રસાળ શૈલીમાં જે આપણને અહીંયા સમજાયું છે એ રીતે આપણે અહીંયા સુધી એક પાર્ટમાં એનો અભ્યાસ કરીશું, અને હવે આગળનો અભ્યાસ છે એ બીજા પાર્ટમાં કરીશું. તો આમ આપણને ખ્યાલ આવે કે નર્મદા નદી છે એ આપણી લોકમાતા છે, બરાબર, અને આપણી જીવાદોરી સમાન છે, અને એનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ સુંદર સૌંદર્ય છે એ ખૂબ જ રમણીય, સુહામણું અને સુંદર છે. એ વસ્તુથી આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો પરિચિત થયા, અને હજી બીજા પાર્ટમાં પણ આપણે આનો આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.